નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પોથી 24/7 વેબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પોલીસ પોથી મેગેઝિનને 3 વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષના મંગળ પ્રારંભે પોલીસ પોથી 24/7 વેબ ચેનલનું શુભારંભ કરાવતા કેન્દ્રીય કૃષિ મંત્રી રૂપાલા સાહેબના વરદ હસ્તે યોજાયું. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પોલીસ પોથીના ચોથા વર્ષના મંગળ પ્રારંભે અમારું નવું સોપાન પોલીસ પોથી 24/7 વેબ ચેનલનો શુભારંભ કરાવતા કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલાજી તથા સાહિત્યકાર દોલત ભટ્ટ, પાટનગર ટુડેના તંત્રી જતીન શુક્લ, પીએસઆઈ જેએમ ગઢવી તથા તૃપ્તિબેન ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 3 વર્ષથી પોલીસ પોથી મેગેઝિન પોલીસની હકારાત્મક પ્રવૃત્તિઓને વાચા આપે છે અને પોલીસ અને પ્રજા વચ્ચેનું સેતુ બની રહે છે પોલીસ પોથી મેગેઝિન. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો તથા મહાનુભાવોને અને પોલીસ પોથી પરિવારના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને સર્વોનો આભાર વ્યક્ત કરતા તંત્રી માધવી યાજ્ઞિક, ગૌતમ દવે, મંથન માનાણી, નિલય ભેડા તથા પ્રિતેશ બારોટ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. પોલીસ પોથી એક મેગેઝિનના સ્વરૂપમાં 15મા આજે 3 વર્ષ પછી એક વેબ ચેનલ એ શરૂ કરવા જઈ રહ્યું છે. તો જે કંઈક કરે છે સારું એને સારાવવું જોઈએ અને વર્તમાન સમયમાં આપણા સંરક્ષકો જે છે, આપણી સલામતી માટે જે લોકો જવાબદાર છે અને જે લોકો સુરક્ષા માટે પોતાની જાનની બાજી સુધી લગાડે છે, એ લોકોની સારી બાબતોને પ્રસ્તુત કરવા માટે હજી સુધી મારી જાણમાં બીજું કોઈ મેગેઝિન નથી એવું મેગેઝિન અમરેલીથી માધવીએ બહાર પાડ્યું. માનનીય શ્રી રૂપાલા સાહેબ, આપશ્રીના અવાજના ટોનમાં જ એટલું બધું આભિજાત્ય છે કે હવે સફળતાને પણ શરમાવું જ પડે ને ઝૂકવું જ પડે. આપશ્રીએ જણાવ્યું તે મુજબ ખરેખર પોલીસ કાર્યનું દસ્તાવેજ કરવું એટલે આમ તો આગમાં હાથ નાખવા જેવું કાર્ય છે, છતાં પણ એ આગમાંથી અમે પોલીસ પોથીવાળા ફૂલ વીણીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ અને કષ્ટભંજન દેવની કૃપા છે કે દુર્ગમ કાર્ય જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે દેતે, એટલે કે કષ્ટભંજન દેવની કૃપાથી અઘરા કામ પણ સહેલા થઈ જાય છે.